ધારાશાસ્ત્રીએ સરદાર વલ્લભભાઈ પટેલની જન્મજયંતિ નિમિત્તે તેમના જીવનને લઈ માં ન્યૂઝ સાથે વાત કરી. આજની યુવા પેઢીએ રાજકીય અગ્રણીઓએ અને સૌ કોઈએ સરદાર સાહેબ જેવી મહાન વિભૂતિઓના જીવનમાંથી સમજવા જેવી બે વાત છે. એક તો એ કે સમયના પટ પર કાયમી છાપ મૂકી જનાર સરદાર પટેલ સાહેબ જેવી મહાન વિભૂતિઓના જીવનમાં બે વસ્તુ જોવા મળે છે. એક તો એ કે ક્યાં જવું એની એમને ખબર હોય છે, અને બીજું એ કે ત્યાં પહોંચવા માટે બધું જ છોડી અને સતત ચાલ્યા રહેવાની હિંમત એમણે કેળવી હોય છે. સૌ જાણીએ છીએ કે 148 વર્ષ પછી એ વાત સરદાર સાહેબનું હોવું એ તાર્કિક નથી, પણ છતાં દેશના સામાન્યમાં સામાન્ય માણસને એમ લાગે કે આજે સરદાર સાહેબ હોત તો એ જ એમના જીવનની સાર્થકતા છે. એમનું મોટામાં મોટું સ્ટેચ્યુ આપણે મૂક્યું એ એમનું કાયમી સ્મારક છે, પણ મને કોઈ પૂછે તો નર્મદા ડેમ, કંડલા પોર્ટ, બ્રોડગેજ રેલવે લાઇન, ફ્રી ટ્રેડ ઝોન, કચ્છની દ્રષ્ટિએ આપણે વાત કરીએ તો કચ્છમાં ને લાગે વળગે છે ત્યાં સુધી કંડલા પોર્ટ, ફ્રી ટ્રેડ ઝોન, બ્રોડગેજ રેલવે એ એમના કાયમી સ્મારક છે. દેશને લાગે વળગે ત્યાં સુધી નર્મદા યોજના, યુવાવસ્થામાં એમના પત્નીનું અવસાન થયું તો પત્ની તરફનો પ્રેમ પણ એટલો કે ઘણા આગેવાનો એમને સમજાવ્યા કે સરદાર સાહેબ હજી જિંદગી લાંબી પડી છે, ઘણા વર્ષો પસાર કરવાના છે અને બીજા લગ્ન કરો, પણ એમણે હંમેશા સવિનય ઇનકાર કર્યો. કારણ કે એમણે પોતાનું જીવન દેશ સેવા માટે સમર્પિત કર્યું હતું. મેં આપને કહ્યું ને કે એક એમની પાસે લક્ષ હોય છે મોટા માણસો પાસે, તો આઝાદી પહેલાં એમનું લક્ષ એક હતું કે ભારતની આઝાદી, આઝાદી મળ્યા પછીનું લક્ષ ભારતની દેશ સેવા, અને બે લક્ષ માટે એમણે પોતાના જીવનની કુરબાની આપી અને એને જ કારણે આજે લોકો એમને યાદ કરે છે.